મહારાષ્ટ્રના ખાનદેશમાં પરંપરાગત રીતે કાનબાઈ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે, ત્યારે ખાનદેશી સુરતમાં આવીને વસેલા ખાનદેશીઓ પણ પરંપરાગત રીતે કાનબાઈ માતાની પૂજા દર વર્ષે કરે છે. 3 દિવસના પૂજા અર્ચનાના સમગ્ર કાર્યક્રમમાં આજે કાનબાઈ માતાજીની વિસર્જન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ખાનદેશીઓ જોડાયા હતા. ખુદના વિસ્તારમાં રહેતા ખાનદેશીઓએ પરંપરાગત રીતે કાનબાઈ માતાજીની પૂજા અર્ચના કરી હતી. 3 દિવસના સમગ્ર કાર્યક્રમમાં ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી. ઢોલ નગારાના તાલે અબીલ ગુલાલ છાંટતા મોટી સંખ્યામાં લોકોએ માતા કાનબાઈને માંડવીમાં બેસાડીને તાપીના ઓવારા સુધી વિસર્જન યાત્રા યોજી હતી. ખાનદેશના વતની માતાજીનું ઘરે સ્થાપન કરનાર મહેશભાઈએ જણાવ્યું હતું કે કાનબાઈ માતાજીની પૂજા અર્ચનામાં કોઈ પણ નાત જાતના ભેદભાવ જોવામાં આવતા નથી. દરેક વ્યક્તિ માતાજીની પૂજા અર્ચના એક સાથે મળીને કરે છે. મારું નામ જયવંત સુરત શહેર શિવસેના આવાજ એનજીઓ અને મહારાષ્ટ્ર સમાજ દ્વારા કાનબાઈ જે ઉત્સવ હોય છે એની તૈયારી કરવામાં આવે છે. એટલા માટે અમે મહારાષ્ટ્રીય સમાજ તરફથી સુરત કોર્પોરેશનને આવેદનપત્ર આપવામાં આવેલો હતો કે અમને કૃત્રિમ તલાવની માગણી કરી આપે, પણ મરાઠી સાંસદ ધારાસભ્ય હોવા છતાં આ લોકો તાપી શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયાની ઉજવણી કરતા છે પણ કોઈ રિઝલ્ટ આવતું નથી. અને અમારે મહારાષ્ટ્રીય સમાજ આજે બતાવી આપ્યું કે ઓછા ખર્ચામાં કેવી રીતે ઉજવણી થઈ શકે અને તાપી શુદ્ધિકરણમાં અમે લોકો મદદરૂપ થઈ શકે.